ગુજરાતમાં વરસાદનો આ છેલ્લો રાઉન્ડ હતો, ગુજરાતમાં આ જતો વરસાદ કહી શકાય. ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠું પડ્યું, અત્યારે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠું જે છે તે દેખાઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગના નકશા પરથી સમજીએ કે અત્યાર સુધી છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કેટલા જિલ્લાઓમાં માવઠું પડી ગયું, કેટલા જિલ્લાઓમાં કેટલા મિલીમીટર જેટલો વરસાદ જે છે તે નોંધાયો. તો હવામાન વિભાગના નકશા પર નજર કરીએ કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ હતી. તો હવામાન વિભાગના નકશા પર નજર કરીએ તો જ્યાં પણ તમને સફેદ કલર દેખાઈ રહ્યો છે ત્યાં ગુજરાતમાં વરસાદ નથી, 0 મિલીમીટર દેખાઈ રહ્યું છે. જેવી રીતે તમે જોઈ શકો છો, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, બોટાદ, રાજકોટ, અમરેલી, પોરબંદર, આ એવા જિલ્લાઓ છે જ્યાં ગુજરાતમાં અત્યાર સુધી છેલ્લા 24 કલાકમાં વરસાદ નહિવત માત્રામાં પડ્યો છે. એટલે કે ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ નથી પડ્યો. જ્યાં પણ તમે સફેદ કલર જોઈ રહ્યા છો ત્યાં ગુજરાતમાં વરસાદ જે છે તે છેલ્લા 24 કલાકમાં જે છે 0 મિલીમીટર વરસાદ પડ્યો છે. એટલે કે આ જિલ્લાઓમાં નહિવત વરસાદ પડ્યો છે. જો નજર કરવા જોઈએ કે ક્યાં વરસાદ જે છે તે થોડોક ઓછો અને છૂટો છવાયો પડ્યો છે, તો ભાવનગર જ્યાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે, નર્મદામાં 1 મિલીમીટર, ડાંગમાં પણ 1 મિલીમીટર, વલસાડમાં પણ 1. આ જિલ્લાઓ એવા છે જ્યાં એકદમ હળવું અને એકદમ છૂટું માવઠું જે છે તે પડી ગયું છે. જૂનાગઢમાં 15 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે, અમદાવાદમાં 6 મિલીમીટર, દાહોદમાં 4 મિલીમીટર, ભરૂચમાં પણ 15 મિલીમીટર, સુરતમાં 3 મિલીમીટર જેટલો વરસાદ જે છે તે અત્યાર સુધી નોંધાઈ ગયો. વાત કરવામાં આવે કચ્છની, તો કચ્છમાં પણ 6 મિલીમીટર જેટલો વરસાદ જે છે તે નોંધાઈ ગયો છે. જો ગુજરાતમાં સૌથી વધારે કયા જિલ્લામાં વરસાદ પડ્યો છે તેની વાત કરવામાં આવે તો ગીર એકમાત્ર ગુજરાતનો એવો જિલ્લો છે જ્યાં ગીર સોમનાથમાં સૌથી વધારે વરસાદ જે છે તે પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ ગુજરાતમાં પડ્યો હોય તેવો એકમાત્ર જિલ્લો અત્યાર સુધી ગીર સોમનાથ જે છે તે માનવામાં આવે છે. ત્યાં આખ 18 મિલીમીટર જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધી નોંધાયો છે. ગુજરાતમાં આ છેલ્લો જતો વરસાદ છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ માવઠું પડી રહ્યું છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યારે માવઠું પડવાની જે શક્યતાઓ હતી તે અત્યારે નહિવત પ્રમાણમાં દેખાઈ રહી છે. જેવી રીતે તમે જોયું, જ્યાં પણ સફેદ કલર છે ત્યાં ગુજરાતમાં વરસાદ નથી. મોટાભાગના અનેક જિલ્લાઓમાં અત્યારે ગુજરાતમાં માવઠું નથી દેખાઈ રહ્યું. પરંતુ જો વાત કરવામાં આવે, અનેક એવા છૂટોછવાયા જિલ્લાઓ છે જ્યાં વરસાદ જે છે તે પડી ગયો, માવઠું છૂટો છવાયું પડ્યું છે. પરંતુ જો વાત કરવામાં આવે સૌથી વધારે વરસાદ ગુજરાતમાં ક્યાં પડ્યો, તો એ ગીર સોમનાથ જિલ્લામાં 18 મિલીમીટર જેટલો વરસાદ જે છે તે છેલ્લા 24 કલાકમાં નોંધાઈ ગયો. અત્યારે ગુજરાતમાં વરસાદ જે છે તેની સ્થિતિ જતી છે. અનેક જિલ્લાઓમાં વરસાદ જે છે તે છૂટો છવાયો પડી રહ્યો છે. પરંતુ આપણે વિંડીના માધ્યમથી પણ જોઈ લઈએ કે અત્યારે ગુજરાતમાં વરસાદ દેખાઈ રહ્યો છે કે નહીં, કેવો વરસાદ છે, ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ છે, માવઠું કયા જિલ્લાઓમાં પડી શકે છે, શું સંભાવનાઓ છે, તે આપણે વિંડીના માધ્યમ પર પણ એકવાર નજર કરી લઈએ કે ગુજરાતમાં વાતાવરણ જે છે તે અત્યારે કેવું દેખાઈ રહ્યું છે. તો હવામાન વિભાગના નકશા પર તો આપણે જોઈ લીધું, પરંતુ હવે વિંડીના માધ્યમથી પણ સમજી લઈએ કે તારીખ 24ના દિવસે ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ રહેવાની છે. જો નજર કરવામાં આવે સવાર સુધી ગુજરાતમાં અત્યારે કોઈ વરસાદ જે છે તે નથી દેખાઈ રહ્યો, પવન માત્ર દેખાઈ રહ્યો છે. સાંજ સુધી પણ અત્યારે ગુજરાતમાં વરસાદ નથી દેખાઈ રહ્યો. જે રીતે આપણે જોઈ શકીએ છીએ દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ગોંડલ, વરસાદની કોઈ સ્થિતિ જે છે તે નથી દેખાઈ રહી. એટલે કે આજના દિવસે ગુજરાતમાં વરસાદ નથી દેખાઈ રહ્યો. આપણે વિંડીના માધ્યમથી પણ જોયું, હવામાન વિભાગના નકશા પાસેથી પણ સમજ્યું કે આજે ગુજરાતમાં વરસાદ જે છે તે નહિવત પ્રમાણમાં દેખાઈ રહ્યો છે. જો વાત કરવામાં આવે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો, તો ગીર સોમનાથમાં સૌથી વધારે વરસાદ અત્યાર સુધી પડી ગયો. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી પણ જાણી લઈએ કે ગુજરાતમાં હવે વરસાદની વિદાય છે, જતો વરસાદ છે, ત્યારે હવે કયા જિલ્લાઓમાં માવઠું પડી શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી સમજી લઈએ. આવનારા દિવસનું હવામાન અને બંગાળની ખાડીની અંદર બની રહેલ વાવાઝોડા વિશેની અગત્યની માહિતી આપવાની છે. સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આવતીકાલે 23 ઓક્ટોબરના રોજ બપોરે 2 વાગે એક એક્સ્ટ્રા વિડીયો મૂકવામાં આવશે, જેની અંદર ખાસ કરીને પાક ધિરાણ હોય,
ખરીફ પાકની નુકસાનીની વાત અને ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે ખાસ અગત્યની ચર્ચા કરવાની છે. હવે અત્યારે આપણે જે પહેલા તો માવઠાની વાત કરવાની છે, માવઠાની વાતની અંદર જોવા જઈએ તો અત્યારે આપણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર જે રીતે સતત માવઠું પડી રહ્યું હતું એમાં ગઈકાલે એટલે કે 21 ઓક્ટોબરે થોડુંક માવઠાની તીવ્રતામાં ઘટાડો નોંધાયો હતો અને આજે 22 ઓક્ટોબરના રોજ મોટો ઘટાડો નોંધાયો છે. છતાં પણ આજે 22 ઓક્ટોબરના રોજ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદો જોવા મળ્યા છે. જો કે વરસાદો જોવા મળ્યા એ વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં ઘણો બધો ઘટાડો છે, છતાં પણ વરસાદો જોવા મળ્યા છે. અને આ વરસાદો છે એ અરબ સાગરની અંદર એક સિસ્ટમ હતી અને એની અસ્થિરતાને કારણે આપણે જે જોવા મળ્યા છે એ અરબ સાગરની સિસ્ટમ છે એ નબળી પડી અને ઓમાન નજીક પહોંચી ગઈ છે. તો હવે આપણે એના થી બહુ મોટો ખતરો નથી. હવે આવતીકાલે 23 ઓક્ટોબરથી આપણે આ વરસાદના જે રાઉન્ડ ચાલતો હતો, આ માવઠું પડી રહ્યું હતું, એમાંથી આપણે મુક્તિ મળે તેવી પૂરી સંભાવનાઓ છે. એટલે આવતીકાલથી મોટાભાગના વિસ્તારો છે એ ખુલ્લા થઈ જશે, આવતીકાલથી વરસાદ છે એ પણ વિરામ લેશે. હા, એક ચોક્કસથી છે કે મોટી અસ્થિરતા આપણી ઉપરથી પસાર થઈ છે. એટલે જે દક્ષિણ ગુજરાતના ભાગ છે એમાં ખાસ કરીને વલસાડ, ડાંગ અને નવસારી જેવા વિસ્તારોની અંદર છૂટા છવાયા હળવા સામાન્ય ઝાપટા એક બે દિવસ સુધી પડે તેવી શક્યતાઓ છે. પણ એ પણ દક્ષિણ ગુજરાતમાં પણ મોટો વરસાદ એકદમ છૂટા છવાયો અને હળવો સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. એ પણ નવસારી હોય, વલસાડ હોય કે ડાંગ જેવા વિસ્તારો હોય એની અંદર શક્યતાઓ છે. અને સૌરાષ્ટ્રની અંદર જેવી રીતે ઘણા દિવસથી જે વરસાદો પડી રહ્યા હતા એમાં પણ દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાને પ્રભાવિત જે આ સિસ્ટમ કરતી હતી એમાંથી આવતીકાલે સૌરાષ્ટ્ર પણ મુક્ત થઈ જશે. સૌરાષ્ટ્રમાં પણ કોઈ જગ્યાએ બહુ ગરમી હોય અને કદાચ ભેજનું પ્રમાણ ત્યાં જોવા મળે તો એકલ દોકલ સેન્ટરની અંદર હળવું છૂટું છવાયું ઝાપટું પડે એ અપવાદરૂપ રહેશે. બાકી સૌરાષ્ટ્રની અંદર આવતીકાલથી મોટા વરસાદની શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી નથી. એટલે સૌરાષ્ટ્ર પણ આ વરસાદી સિસ્ટમમાંથી મુક્ત થશે, દક્ષિણ ગુજરાતના પણ તમામ વિસ્તારોથી મુક્ત થશે. એ સાથે કચ્છ હોય, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, તમામ ભાગો એટલે ઓલવો જોવા જઈએ તો આખું ગુજરાત છે આ વરસાદની સિસ્ટમમાંથી આવતીકાલે 23 ઓક્ટોબર 2024 રોજ મુક્ત થઈ જશે અને આપણે હવે બહુ વરસાદનો ખતરો નથી. પણ મેં આપને જણાવ્યું કે સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં અતિ ગરમીને કારણે સામાન્ય ઝાપટું પડે, જો કે એ ઝાપટા કોઈ આપણે ખરીફ પાક કે આપણે મગફળીનું જે આપણે હાર્વેસ્ટિંગ કરવાનું હોય એમાં નુકસાન કરે એવા નહીં હોય, એકદમ સામાન્ય ઝાપટા કદાચ પડે. બાકી કોઈ બીજો બહુ મોટો ખતરો હવે આપણે નથી દેખાતો. અને જે દક્ષિણ ગુજરાતમાં પણ મેં આપણે 2-3 જિલ્લામાં જણાવ્યું એમ છૂટા છવાયા ઝાપટા જોવા મળશે. એટલે આ વરસાદની સિસ્ટમમાંથી આપણે હવે મુક્ત થયા છીએ. આપણી ઉપર અત્યારે હાલ પૂરતો કોઈ બહુ મોટો ખતરો હોય તેવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજી વાત એ છે કે અત્યારે જે વાવાઝોડાની વાત ચાલી રહી છે એ ચોક્કસથી વાવાઝોડું બનવા જઈ રહ્યું છે અને એ બનવા જઈ રહ્યું છે બંગાળની ખાડીમાં. સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગરની અંદર કોઈ વાવાઝોડું હોય તો એ આપણે ગુજરાતને પ્રભાવિત કરતું હોય ને, જેને કારણે આપણે ઘણું બધું નુકસાન થતું હોય છે. પણ બંગાળની ખાડીના વાવાઝોડા છે ડાયરેક્ટ ગુજરાત ઉપર હિટ કરતા નથી, કારણ કે વાવાઝોડું લેન્ડફોલ થયા પછી પશ્ચિમ દિશા તરફ નબળું પડીને આગળ વધે તો ઘણી વખત આપણે વાદળછાયું વાતાવરણ કોઈ જગ્યાએ ઝાપટાઓ પડતા હોય. પણ અત્યારે જે પશ્ચિમ બંગાળની અંદર જે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું બનવા જઈ રહ્યું છે એ વાવાઝોડું છે આવતીકાલે એટલે કે 23 ઓક્ટોબરના રોજ તૈયાર થઈ જશે. અત્યારે બંગાળની ખાડીની અંદર ડીપ ડિપ્રેશન છે તૈયાર થઈ ચૂક્યું છે અને ડીપ ડિપ્રેશન મજબૂત છે. આવતીકાલે 23 ઓક્ટોબર 2024 રોજ બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બને તેવી પૂરી શક્યતાઓ છે. એ વાવાઝોડું આવતીકાલે બનશે એટલે કતાર દેશ તરફથી એ વાવાઝોડાને નામ આપવામાં આવશે દાના. હવે એ દાના વાવાઝોડું છે એ આવતીકાલે 23 ઓક્ટોબરના રોજ બનશે અને ધીમે ધીમે એ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી અને એ વાવાઝોડું છે એ ઓરિસ્સાના અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતાઓ છે અને એ વાવાઝોડું ત્યાંથી પછી ઉત્તર પૂર્વ તરફ આગળ વધે અને ધીમે ધીમે નબળું પડી જશે એવું અત્યારે લાગી રહ્યું છે. અને એ વાવાઝોડાને કારણે ઓરિસ્સાના અમુક ભાગો છે, છત્તીસગઢના ભાગો, પશ્ચિમ બંગાળના ભાગો અને બાંગ્લાદેશના ભાગોને આ વાવાઝોડું છે એ પ્રભાવિત કરશે અને એ દાના વાવાઝોડું છે એ ત્યાંથી ઉત્તર પૂર્વનો કરવો લઈને આગળ નીકળી જશે. એટલે ખાસ કરીને એ વાવાઝોડું છે આવતીકાલે 23 ઓક્ટોબરે જે બનવા જઈ રહ્યું છે તેનાથી ગુજરાતને કોઈ ખતરો નથી. એટલે ગુજરાતવાસીઓએ એનાથી બહુ ડરવાની જરૂર નથી, કેમકે અત્યારે જે વાવાઝોડાનો ટ્રેક છે જે વાવાઝોડું ટ્રેક મુજબ ચાલવાનું છે એ મુજબ ગુજરાત એ વાવાઝોડાના ખતરાથી મુક્ત છે. એટલે એ વાવાઝોડા બાબતે કોઈ ચિંતા કરવી ના જોઈએ. હા, એક ચોક્કસથી છે જો એ વાવાઝોડાનો ટ્રેક બદલાય અને પશ્ચિમ દિશા તરફ જ એ આગળ વધે તો ડાયરેક્ટ ગુજરાત પર વાવાઝોડું ના આવે, પણ કદાચ એવું બની શકે કે 27, 28, 29 તારીખ હોય અથવા તો 30, 31 તારીખમાં વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં જોવા મળે. પણ જો કે એ પરિસ્થિતિની અત્યારે સંભાવનાઓ નથી,
એટલે હવે ગુજરાતની અંદર દાના વાવાઝોડાને કારણે કોઈ વરસાદ થાય કે પવન ફૂંકાય તેવી શક્યતાઓ નહીં વધશે, કે એનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી. છતાં પણ એ વાવાઝોડું જે બનશે એના જે આપણા અનુભવના સ્વરૂપે અમે જે વાવાઝોડું બનશે ક્યાં કઈ જગ્યાએ ટકરાશે, કઈ તરફ એની જે ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનની સિસ્ટમો છે એ આગળ વધે એની માહિતી પણ અમે રેગ્યુલર આપને આપતા રહીશું. પણ ખાસ જે વાવાઝોડાના સમાચાર ચાલતા હોય તો અત્યારે જે મારું વ્યક્તિગત પ્રિડિક્શન છે અને વ્યક્તિગત માનવું છે એ મુજબ દાના વાવાઝોડું બંગાળની ખાડીમાં બનશે એ ગુજરાતને અસર કરતા નથી. અને આપણો અરબ સાગરમાં કોઈ વાવાઝોડું બનતું હોય ત્યારે ચોક્કસથી ગુજરાતને ખતરો હોય છે. પણ હાલ અરબ સાગરની અંદર અત્યારે 2-5 દિવસમાં કોઈ વાવાઝોડું બને તેવી શક્યતાઓ નથી દેખાતી. આગળ ઉપર જો અરબ સાગરમાં કોઈ એવું વાવાઝોડું સક્રિય થશે તો ચોક્કસથી એની અગાઉથી જાણ કરવામાં આવશે. પણ અત્યારે હાલ પૂરતો આપણે કોઈ ખતરો નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. એટલે ખાસ કરીને મહત્વની બાબત તો એ છે કે જે આપણે ખરીફ પાકનું હાર્વેસ્ટિંગ કરવું હોય, ખરીફ પાક કાઢવાના છે, ઘણા બધા મિત્રો છે એને આ માવઠાના વરસાદને કારણે ખરીફ પાકની અંદર નુકસાન પણ થયું છે. ઉભેલો પાક છે એમાં પણ અંદર જે મગફળી હોય ઉગવાનું ચાલુ થઈ ગયું છે અને એમાં પણ ઘણું બધું નુકસાન છે. બીજા મગફળી સિવાય પણ અન્ય જે પાકો છે એની અંદર પણ અનેક પ્રકારની નુકસાનીઓ છે અત્યારે આપણે જોવા મળી રહી છે. અને હવે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે આ વરસાદમાંથી ક્યારે મુક્તિ રહેશે એની એક એક સેકન્ડ આ બસ આ એક જ ચિંતા કરી રહ્યા છે. ત્યારે આ એક આપણા માટે સારા સમાચાર ગણી શકાય કે આવતીકાલે 23 તારીખથી આપણે સંપૂર્ણ અસ્થિરતામાંથી મુક્તિ મળે અને હવે આપણે ખેતીકામોથી રાબેતા મુજબ કરી શકીએ એવી શક્યતા હાલ દેખાઈ રહી છે. જો કે આપણે વરસાદમાંથી મુક્તિ મળશે પણ મેં આપને જણાવ્યું કે વધારે ભેજ હોય એકલ દુકલ સેન્ટરમાં ક્યાંય ઝાપટું પડીએ એ અપવાદરૂપ રહેશે, બાકી કોઈ મોટા વરસાદની હાલ આપણે 1-2 દિવસમાં શક્યતાઓ નથી. બીજા નંબરની અંદર હવે જે આપણે ધીમે ધીમે આ વરસાદની અસ્થિરતામાંથી દૂર થશું એટલે મોટાભાગના વિસ્તારોની અંદર જે વાદળછાયું વાતાવરણ છે ને એકદમ ટેમ્પરેચર છે અમુક વિસ્તારમાં ઘટેલા છે પણ ગરમીનો ઉકળાટ જે સતત જોવા મળી રહ્યા છે એટલે આ ગરમીનો ઉકળાટ તો આપણે ઘણા સમયથી આગાહી કરતા આવ્યા છીએ કે ગરમી અને ઉકળાટમાંથી આપણે ઓક્ટોબર મહિનો સંપૂર્ણ ક્યારેય પણ આપણે એમાંથી મુક્તિ મળવાની નથી. આપણે 5 નવેમ્બર સુધી આ ગરમી ઉકળાટ અને તાપમાનનો સામનો કરવો પડશે. આવતીકાલથી જેમ જેમ વાદળો છે એ વિખાતા જશે, વાદળો હટતા જશે એ તમામ વિસ્તારોની અંદર આવતીકાલથી તાપમાન છે એ પણ ઊંચું જશે. છેલ્લા ઘણા દિવસથી વાદળછાયા વાતાવરણને કારણે તાપમાન ડાઉન હતું એ જેવી રીતે આવતીકાલથી વાદળો હટશે એટલે ફરીથી તાપમાન ઊંચું જશે અને રાજ્યની અંદર 32 ડિગ્રી અને 36 ડિગ્રીની રેન્જમાં તાપમાન આવતીકાલથી નોંધાવાનું ચાલુ થશે. અને 1-2 આઇસોલેટેડ પોઈન્ટ હશે ત્યાં 36 ડિગ્રી ઉપર એટલે કે 37-38 ડિગ્રી સુધીના પણ તાપમાનો થઈ શકે છે. એટલે હવે આવતીકાલથી વરસાદમાંથી વિરામ મળશે, ગરમી ઉકળાટ બફારો અને ઊંચા તાપમાનનો સામનો કરવા માટે દરેક ગુજરાત ભાઈઓએ તૈયાર રહેવું પડશે. આ ટાઈપનું હવામાન છે આગળ ઉપર આપણે રહેવાનું છે. અને જે બંગાળની ખાડીનું જે વાવાઝોડું છે એનાથી ગુજરાતને અત્યારે હાલ પૂરતો કોઈ ખતરો નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. તો હવામાન વિભાગના નકશા પાસેથી અને વિન્ડીના માધ્યમથી જે રીતે અમને તમને કહ્યું કે આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે તે રીતે તમારા જિલ્લામાં વરસાદ પડ્યો કે નહીં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જે રીતે તમને આગાહી કરી તેમના નિવેદનથી તમને શું લાગે છે? ગુજરાતમાં તેમણે જે રીતે કહ્યું તે રીતે વરસાદ અને માવઠું પડ્યું કે નહીં અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.